હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે ઇતિહાસ પેપર નંબર 5 યુનિટ 1 બીજો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન આપણે જોઈ ગયા અલાઉદ્દીન ખિલજીના સુધારા. હવે આપણે બીજો ક્વેશ્ચન આવશે સુલતાન મોહમ્મદ તઘલકના સુધારા. હવે સુલતાન મોહમ્મદ તઘલકના સુધારામાં પહેલો પોઈન્ટ આવે છે પ્રસ્તાવના. તો કે મોહમ્મદ તઘલક ગયાસુદ્દીન તઘલકનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે તેનો મોટો પુત્ર હતો. ખિલજી વંશના છેલ્લા શાસક નિસુરુદ્દીન ખુસરાવા શાહના મૃત્યુ બાદ ગયાસુદ્દીન તઘલક પોતાને જે અલાઉદ્દીન ખિલજીની જે ગાદી હતી તેના ઉપર આવે છે અને ત્યાર પછી તેનો પુત્ર જ્યેષ્ઠ મોટો પુત્ર મોહમ્મદ તઘલક ગાદી ઉપર આવે છે અને તેનું મૂળ નામ એટલે કે મોહમ્મદ તઘલકનું મૂળ નામ રુકનુદ્દીન મોહમ્મદ જુનેર ખાં હતું અને તે પણ અલાઉદ્દીન ખિલજી ગયાસુદ્દીન તઘલકની જેમ બાળપણથી જ અતિ મહત્વાકાંક્ષી યુવાન અને કુશળ બુદ્ધિમાન અને વિદ્યાવાન હતો અને તેમણે ફેબ્રુઆરી ને માર્ચ 1325 એક ષડયંત્ર દ્વારા ગયાસુદ્દીનની હત્યા કરી અને પોતે મોહમ્મદ તઘલક નામ ધારણ કરી અને દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો. એટલે કે તેના પિતાજી એટલે કે તેના પિતાના મૃત્યુ એનો હત્યા કરી અને તેની પિતાની ગાદી પ્રાપ્ત કરી અને પોતે ગાદી ઉપર આવ્યો હતો અને પિતાના મૃત્યુ બાદ 40 તે દિલ્હીમાં પ્રવેશ્યો પણ નહોતો અને તઘલકાબાદમાં તેણે શોક પાડ્યો. ત્યારબાદ તે દિલ્હીમાંથી પ્રવેશ કરે છે અને આ સમયે દિલ્હીના રસ્તા મહેલ ચરુખા ઘુમટને શણગારવામાં આવે છે અને દિલ્હીમાં પ્રવેશ કરી અને તેની સવારીની આગળ સોના ચાંદીના સિક્કા ઉછાળવામાં આવે છે અને તેમનું સ્વાગત કરવામાં આવે છે. ત્યાર પછી હિન્દુ મુસ્લિમ બધાએ તેના નામનો જયજયકાર કરે છે અને લોકો તેને મોહમ્મદ તઘલકમાં ઘણો વિશ્વાસ દેખાતો હોવાથી શ્રદ્ધા દેખાતી હોવાથી તેનો રાજ્યાભિષેક કરાવે છે અને તેમની આગતા સ્વાગતા કરી અને તેમને એક રાજા તરીકે સ્વીકારે છે. આમ તેમણે અનેક રાજા તરીકે પોતે આવ્યા પછી અને તે અનેક સુધારાઓ કરે છે. આ સુધારાઓમાં પહેલો વહેલો આવે છે મોહમ્મદ તઘલકના સુધારામાં પહેલો વહેલો સુધારો આવે છે કરવેરા. તો કે મોહમ્મદ તઘલકે રાજ્યારોહણ કર્યું અને ત્યારબાદ તે સલ્તનતની જે કરનીતિ હતી તે કરનીતિ સુધારવા માટે તેમણે કડક પગલાં લીધા હતા અને પોતાના પ્રાંતમાં એટલે કે રાજ્યમાં જે આવક જાવક હતી તેના હિસાબો લખવા અને તે આ હિસાબો છે તે પરંપરા નહોતી પરંતુ તેમણે પરંપરા બનાવી હતી અને હિસાબો લખવાના સાધનો પ્રાંતમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો અને 12 પ્રાંતના હિસાબો કેન્દ્રમાં મોકલવાના એટલે કે રાજા પાસે મોકલવાના અને તેની સમગ્ર સલ્તનતમાં એક સરખી જ કરનીતિ અમલમાં મૂકવામાં આવી હતી. આમ આના દ્વારા એક સરખા ધોરણો સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવેલા હતા. કરવેરા પછી આવે છે દોઆબમાં કર. તો કે મોહમ્મદ તઘલકના સુધારામાં પહેલો સુધારો આવે છે કરવેરા. આ કરવેરા પછીનો બીજો સુધારો આવે છે દોઆબમાં કર. તો કે સલ્તનતની આવક વધારવા તેણે દોઆબમાં ગોચર કરવેરો વગેરે કર દાખલ કર્યા હતા અને તેની ઈચ્છા રાજ્યની 10% આવક વધારવાની હતી પરંતુ પ્રજાએ તેનો ઉગ્ર વિરોધ કર્યો એટલે દરેક ઘરને નંબર આપવામાં આવ્યું અને પશુઓની નોંધણી શરૂ કરવામાં આવી અને રાજ્યના અધિકારીઓને બળજબરીથી જે વસૂલાત કરતા હતા તે વસૂલાત શરૂ કરવાની જ રહી અને આ કર નવો ન હતો. અલાઉદ્દીને આ પ્રકારના કર વસૂલ જ કર આ પ્રકારના વસૂલ કરતો હતો પરંતુ તેની ધાકધમકીનો લોકો વિરોધ કરી શકતા ન હતા. જ્યારે મોહમ્મદ તઘલક સામે લોકોએ વિરોધ કર્યો હતો અને લોકોએ પોતાના ખેતરો ખેડવાના પણ બંધ કરી દીધા હતા. પ્રજાએ લૂંટફાટ શરૂ કરી દીધી હતી પરંતુ આ જે ખેતરો વણ ખેડાયેલા રહેતા હતા તેમાં વસૂલ કરી શકાતું ન હતું. અંતે પ્રજાકીય વિરોધ જોતા નવો કર નાબૂદ કરી દેવામાં આવ્યો અને દોઆબ ઉપર જે કર નાખવામાં આવેલો હતો તે કરને મોહમ્મદ તઘલકે નાબૂદ કરી દીધેલો હતો. ત્યાર પછી આવે છે ખેતી સુધારણા. તો કે મોહમ્મદ તઘલકે કરેલા ખેતી સુધારણામાં અનેક પ્રયોગો કરેલા હતા. તેણે સૌપ્રથમવાર ખેતીવાડીના વિભાગનું શરૂ કર્યું અને આ વિભાગનું નામ એટલે કે ખેતીની સુધારણા કરવા માટેનો એણે એક વિભાગ શરૂ કરેલો હતો અને આ વિભાગનું નામ તેણે દીવાને કોહી એવું રાખ્યું હતું. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રાજ્યમાં કૃષિની યોગ્ય આવક થાય, ભૂમિની સુધારણા થાય અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તેવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને આ પ્રયોગમાં તેમણે રાજ્યના ખર્ચે 60 જમીન નો ટુકડો પસંદ કર્યો હતો અને તેમાં 17 પ્રયોગ કરવામાં આવેલો હતો. તેમણે જરૂરિયાતમંદોને જમીન તથા બિયારણ માટે નાણાં આપ્યા હતા અને ઉત્પાદનના રક્ષણ અને માર્ગદર્શન માટે મોટી સંખ્યામાં માણસોની નિયુક્તિ કરવામાં આવી હતી પરંતુ અનેક કારણોસર આ પ્રયોગ છે તે નિષ્ફળ જાય છે અને તેને કારણે એને નુકસાની જાય છે અને આ જે નુકસાની અને આ જે પ્રયોગ નિષ્ફળ જાય છે તેના માટેના અનેક કારણો હતા કે જે જમીન પસંદ કરેલી હતી તે જમીન ઉપજાઉ નહોતી. પછી આ સમય આ
આ જે પ્રયોગ કરવામાં આવેલો હતો તે સાવ નવો, તદ્દન નવો જ હતો. એટલે ભૂતકાળમાં કોઈ આવો પ્રયોગ કરેલો નહોતો, એટલે કે ઉદાહરણ રૂપે એના એમના માટે કોઈ માર્ગદર્શન નહોતું. નવો પ્રયોગ હતો એટલે એમાં તેમને નિષ્ફળતા મળે છે. પછી પ્રયોગની સફળતા માટે સુલતાને પૂરતું ધ્યાન નહોતું આપ્યું અને 3 વર્ષમાં આ પ્રયોગ નિષ્ફળ જાય છે એ જાણીને બધાએ આ પ્રયોગમાં જે વાસ્તવિક રીતે ખેતીનો જે પ્રયોગ લાંબા ગાળા સુધી ચાલવો જોઈએ તે કોઈ કરતું નથી અને નિષ્ફળતાની પીકે આ પ્રયોગ કોઈ અપનાવતું નથી. ત્યાર પછી આમાં જે નાણાંનો ઉપયોગ આ પ્રયોગમાં જે નાણાંનો ઉપયોગ કરવામાં આવેલો હતો તે નાણાંનો દુરુપયોગ ખૂબ જ થયેલો હતો. એટલે ભ્રષ્ટાચારીઓએ પોતાનો ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી અને આ નાણાં છે તે લઈ લીધા હતા અને ખેડૂતો પોતા ગરીબી અને ભૂખમરાથી દૂર કરવા માટે ખેડૂતો એવું વિચારતા હતા કે આ પ્રયોગ કરીએ તો ગરીબી અને ભૂખમરામાં સંપડાઈ જશું, એટલે આ પ્રયોગ કોઈ અપનાવતું નથી. ત્યાર પછી આવે છે રાજધાની પરિવર્તન. મોહમ્મદ તગલકના સુધારામાં ખેતી સુધારણામાં તેમને યોગ્ય સફળતા પ્રાપ્ત થતી નથી, નિષ્ફળતા મળે છે. તેથી તે એમાંથી પાછો વળી જાય છે અને ત્યાર પછી તે કરે છે રાજધાની પરિવર્તન. તો કે રાજધાની પરિવર્તનમાં ઈસવીસન 1326-27માં સલ્તનતની રાજધાની દિલ્હી હતી. તે દિલ્હીથી દોલતાબાદ ફેરવવાનું મોહમ્મદ તગલકે નક્કી કર્યું અને દુર્ભાગ્યપૂર્ણ સંકલ્પ વિવિધ રીતના એટલે કે કોઈ પણ કારણોસર તે અપનાવવામાં આવ્યો અને આ સુલતાને દિવગીરી દાર ઉલ મુલ્ક તરીકે એટલા માટે પસંદ કરેલ કે સમગ્ર સલ્તનતની મધ્યમાં હતું. એટલે કે દિલ્હીથી દોલતાબાદ એણે એટલા માટે પસંદ કરેલું હતું કે તે મધ્યમાં આવેલું હતું અને દિલ્હીના લોકો સુલતાનને ગાળો લખેલા પત્રો મોકલવા માંગ્યા, કેમ કે દિલ્હીના લોકોને દોલતાબાદની જે રાજધાની નક્કી કરેલી હતી તે તેને પસંદ ન હતી. સુલતાન દિલ્હીની પ્રજા તરફ શંકાશીલ હતો તેથી મહારાષ્ટ્ર તરફ તે આગળ વધે છે અને તેને કારણે પ્રજા તેનાથી ત્રાસી જાય છે અને દક્ષિણમાં રાજધાની તે લઈ જાય છે તે દલીલ યોગ્ય હતી, તેથી લોકો તેમનો વિરોધ કરે છે અને રાજધાની મોહમ્મદ તગલકને હલકો ચિતરવા માટે ઘણી અતિશયોક્તિ ભરેલી હતી. વાસ્તવમાં મોહમ્મદ બુદ્ધિમાન હતો તેથી રાજધાનીને મોગલોના આક્રમણથી સુરક્ષિત રાખવા માટે તે ભારતની મધ્યમાં રાજધાની લઈ જાય છે, કે મોગલોનો ભય હતો તેથી મોગલોના ભયથી તે આ દૂર ભાગવા માટે તે દિલ્હીથી દોલતાબાદ જાય છે. પરંતુ દિલ્હીના લોકોને એવું થાય છે કે પોતાની રાજધાની ફેરવી અને તે રાજાને શંકાશીલ નજરથી જોવા માંડે છે, એટલા માટે તે તેમનો વિરોધ કરે છે. આમ દિલ્હીથી દોલતાબાદ જવા માટે તેણે પ્રજાનો આદેશ આપ્યો, બધાને મકાનોની કિંમત ચૂકવી સુલતાને ખરીદી લીધા અને પ્રજાનો જે દોલતાબાદ મકાન ખરીદી શકે તેવી એમનામાં એમણે આવક આપી. દિલ્હીથી દોલતાબાદ જતાં દિલ્હીવાસીઓને તકલીફ ન પડે એટલા માટે તેમણે રસ્તામાં બંને બાજુ છાયડાવાળા વૃક્ષો ઉગાડ્યા, સરાઈ અને આરામ, પાણી, દવા, ખોરાકની વ્યવસ્થા કરી. પરંતુ દોલતાબાદના જે હિન્દુ વાતાવરણમાં મુસ્લિમ પ્રજા હતી તે પડી ન શકી, એટલે કે દિલ્હીમાં જે મુસ્લિમ પ્રજા હતી તેમને કોઈ પણ અગવડતા ઊભી ન થાય અને પૂરેપૂરી સગવડતા મળી રહે એટલા માટે તેમણે દોલતાબાદ જવા માટે અનેક પ્રયત્ન કર્યા. પરંતુ તે પ્રજા જાય છે ખરા, પરંતુ તે હિન્દુ પ્રજા સાથે પડીને રહી શકતી નથી, એટલા માટે તેમને અનેક મુશ્કેલીઓ પડે છે અને આ મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડે છે. પરિણામે 1 વર્ષ બાદ પાટનગર ફરી દોલતાબાદથી દિલ્હી એમને મોહમ્મદ તગલકને ફેરવવું પડે છે અને દોલતાબાદથી એમને દિલ્હી ફરી વખત આવતું રહેવું પડે છે અને આમ વિચાર્યા વગરનો ઉતાવળો નિર્ણય લઈ લે છે અને પોતાનું પાટનગર પરિવર્તન માત્ર સુલતાન અને દોલતા અને પોતાના ઓફિસો જ દોલતાબાદમાં રાખે છે, પરંતુ અનેક પોતાની ઓફિસો અને વ્યાપાર અને પોતાનો જે વહીવટ છે તે ફરી વખત દિલ્હીમાં લઈ અને રાજા છે તે ફરી વખત ચાલ્યો આવે છે અને દોલતાબાદથી દિલ્હી પાટનગર સ્થળ તરીકે ફરી વખત તેમને પસંદ કરવું પડે છે અને દોલતાબાદ છે તે ફરી વખત તૂટી પડે છે, ત્યાંની રોનક છે તે ફરી વખત ભાંગી પડે છે અને ત્યાંની રોનક ક્યારેય પણ ફરી વખત પ્રાપ્ત થઈ શકતી નથી. આ પ્રયોગને કારણે પણ મોહમ્મદ તગલકને ઘણી ટીકા છે તે સહન કરવી પડે છે. ત્યાર પછી આવે છે ચલણી સુધારા. તો કે ચલણી સુધારામાં ઈસવીસન 1330માં તેમણે ચલણી સુધારા કરેલા હતા. ભારતીય ચલણના ઇતિહાસમાં મોહમ્મદ તગલકનું નામ અદ્વિતીય અને મહત્વનું છે. તેને મુદ્રા ઢાળનાર રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહમ્મદ તગલકે સાંકેતિક મુદ્રા અમલમાં મૂકેલી હતી અને આ બધા માટે તેમણે શંકાઓ સત્ય કે તથ્ય છે તે જણાતું નથી, પરંતુ મોહમ્મદ તગલક છે તે બુદ્ધિવાન હોવાથી તે અનેક પ્રયોગશીલ માનસ ધરાવતો હોવાથી અનેક પ્રયોગો કરતો હતો.
મોહમ્મદે સાંકેતિક મુદ્રાને સોના અને ચાંદીના સિક્કાની સમકક્ષ ગણી હતી અને તેણે નાણાં ટંકશાળા માટે રાજ્યના એકાધિકારીઓના આદેશ બહાર પાડ્યો હતો અને આ જે સિક્કાઓ હતા તે બજારમાં ફરતા કર્યા હતા, પરંતુ આ સિક્કાઓ જ્યારે તે બહાર પાડે છે ત્યારે તેની સાથે નકલી સિક્કાઓ પણ ફરતા થાય છે, તેથી તેને અટકાવવા માટે તેમણે કોઈ પગલાં લીધા નહીં. તેને કારણે લોકો ઘરે ઘરે સિક્કા બનાવવા લાગ્યા અને ઘરે ઘરે એમના જે સાંકેતિક સિક્કાઓ છે તે ફરવા લાગ્યા અને પોતાના જે નાણાંના સુધારા કરેલા હતા તે સુધારા છે તે નિષ્ફળ જાય છે અને પરિણામે તે રાતોરાત એમને ઢગલાબંધ નવા સિક્કા બનાવવા પડે છે અને તે પ્રમાણમાં સોનું ચાંદી તેમને પ્રાપ્ત થતું નથી અને આ સિક્કાઓ છે તે બંધ કરી અને અન્ય સિક્કાઓ છે તે બહાર પાડવા પડે છે અને પોતાનો જે સુલતાનનો જે પોતાનો યુગ છે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તે નિષ્ફળ જાય છે અને પોતાના જે સિક્કાઓ છે તે રાતોરાત એમને બંધ કરી અને તેમનામાં તેમને ફેરફાર કરવો પડે છે. ત્યાર પછી આવે છે ધાર્મિક સુધારા. તો કે ધાર્મિક સુધારામાં મોહમ્મદ તઘલકે અલાઉદ્દીનની નજર સમક્ષ રાખી અને તેમણે અનેક રાજકારણથી ઉલેમાઓ અને રાજકારણને તેમણે દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અલાઉદ્દીન ખિલજીની જેમ રાજકારણ અને ધર્મને અલગ પાડી દીધેલા હતા અને ભારતની બહુમતી હિન્દુ પ્રજા તરફ એમણે અસહિષ્ણુતા ન હતો. રાજ્યના ઉચ્ચ પદ ઉપર એમણે અનેક હિન્દુઓને નિમ્યા હતા અને તેમણે દરરોજ સવારની નમાજ પછી સુલતાન દાર્શનિક વિવાદમાં વ્યસ્ત રહેતો હતો અને અડધી રાતે પણ તે ચર્ચા કરતો હતો કે તેમની કિંમતી ભેટો ઉપરાંત 1000 ગાય ભેટ આપી હતી. દિલ્હીની આ પ્રથમ સુલતાન હતો કે જેણે હોળીમાં ભાગ લીધો હતો. તેણે શેત્રુંજય તથા ગિરનારની યાત્રા પણ કરી હતી, એટલે કે તેમણે હિન્દુઓ પ્રત્યેની જે નીતિ હતી તે ધર્મ અસહિષ્ણુ ન હતું. હિન્દુ પ્રજા ઉપર પણ પોતે દયાભાવ રાખતો હતો, હિન્દુઓને પોતાના ધર્મ અને તહેવારો ઉજવવાની છૂટી આપતો હતો અને પોતે પણ શેત્રુંજય પર્વત અને ગિરનારની યાત્રા કરતો હતો અને તેને બહિરાગઢના શિલાલેખ મુજબ તેમણે ગૌમઠ એટલે કે ગૌશાળાનું નિર્માણ કરેલું હતું અને સુલતાનને કાફીરો તરફની ઉદારતાને કારણે સમકાલીન મુસ્લિમ તેમનો વિરોધ કરતા હતા, પરંતુ તેમના વિરોધને તેમણે ધ્યાનમાં લીધેલું ન હતું અને તેમણે હિન્દુઓ તરફની જે ધાર્મિક નીતિ હતી તેમાં તેમણે ઉદારતા બતાવેલી હતી. ત્યાર પછી આવે છે ઉપસહાર. તો કે ઉપસહારમાં ભારતના ઇતિહાસમાં એક કોઈ એવો સુલતાન થઈ ગયો હતો જેને માટે આટલો મોટો વિવાદ થયો હતો. તેમણે અનેક સુધારાઓ કર્યા હતા, પરંતુ તે સુધારાઓમાં છેવટે તે નિષ્ફળ જ ગયેલો હતો અને આ નિષ્ફળતાને લીધે તેમણે અનેક જે એમની ટીકાઓ થઈ હતી તે ટીકાઓનું તેમને મૂલ્યાંકન અને તેમની ટીકાઓનો તેમને સામનો કરવો પડેલો હતો.